ગુજરાતીની જેમ જ ઇંગ્લિશમાં પણ શબ્દોનો ઉચ્ચારણ, એનો સ્પેલિંગ, એનો મીનિંગ એટલે કે અર્થ અને એનો ઉપયોગ શબ્દોની એક આઈડેન્ટિટી એટલે વ્યક્તિત્વ પ્રદાન કરે છે. ઇંગ્લિશમાં અક્ષર તો છે 26, પરંતુ જેમ તમને ખબર છે કે ઉચ્ચારણ છે અગણિત, પરંતુ એમાં મુશ્કેલીની કોઈ વાત નથી. કેમ કે અક્ષરોની મૂળભૂત અવાજથી હળીમળીને જ બને છે શબ્દોનો ઉચ્ચારણ. હવે ઇંગ્લિશમાં 26 અક્ષરોમાંથી 5 તો છે વોવલ્સ, એ, ઈ, આઈ, ઓ, યુ, જેને બોલતી વખતે, પ્રોનાઉન્સ કરતી વખતે જીભ એટલે કે ટંગની ઉપયોગ નથી થતો. અને 21 છે કન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. 21 કન્સોનન્ટ્સ માંથી એચ છે અડધો વોવેલ. હવે વોવેલ્સનો બેઝિક સાઉન્ડ છે અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ વગેરે. અને બાકીના અક્ષર કન્સોનન્ટ્સ ને મળીને આપે છે જુદા જુદા ઉચ્ચારણ. અને એમાં પણ એચ થઈ જાય છે શામિલ. જેમ કે એસની સાથે મળીને બનાવે છે શની આવાજ, જેમ કે શેલ. અને ટી અને સી ની સાથે મળીને એચ બનાવે છે ચની આવાજ, જેમ કે વોચમાં, મેચમાં વગેરે વગેરે. આ બધી વાતોને રટવાની તો કોઈ જરૂર નથી, જરૂર તો છે આપણા કાન અને આંખો ખુલ્લી રાખવાની, જેથી તમે ઉચ્ચારણ અને સ્પેલિંગનો મેળ કરી શકો. હવે જેમ જેમ તમે કોમ્પ્યુટર ઉપર તમારી ટેક્સ્ટ બુક્સ અને બીજી સ્ટોરી સાંભળશો, તો તમને સાચા સાચા ઉચ્ચારણ અને સ્પેલિંગનો તાલમેલ બેસાડવામાં વધુ સમય નહીં લાગે. બસ એટલું યાદ રાખો કે કન્સોનન્ટ અને વોવેલ મળીને સિલેબલ બનાવે છે. અને સિલેબલ મળીને શબ્દનું
ઉચ્ચારણ બનાવે છે. બિલકુલ એવી રીતે જેમ હિન્દી અને ગુજરાતીમાં શબ્દોની સંધિ બનાવે છે, હવે ઇંગ્લિશમાં 26 અક્ષરોમાંથી આપણે એક એક કરીને બધાના પ્રોનાઉન્સિએશનની ચર્ચા કરીશું. હવે એ છે એની સાઉન્ડ અ થઈ શકે છે, જેમ કે પિલરમાં આ પણ થઈ શકે છે, જેમ કે કારમાં એ પણ થઈ શકે છે, જેમ કે એપલમાં એ પણ થઈ શકે છે, જેમ કે ટેબલમાં એ પણ થઈ શકે છે, જેમ કે એક્સમાં, અને ઓ પણ થઈ શકે છે, જેમ કે બોલમાં. બીની સાઉન્ડ તો તમને ખબર જ છે, એ તો બચ હોય છે, જેમ કે બનાનામાં, બેડમાં. પરંતુ સી જે છે ને, તે ક્યારેક કની અવાજ આપે છે, ક્યારેક સીની અવાજ આપે છે, જેમ કે કાઉમાં ક અને સીલિંગમાં સીની અવાજ આપે છે. અને બીજી એક વાત, સી જ્યારે પણ ઈના પહેલા કોઈ શબ્દમાં આવે છે તો સીની અવાજ આપે છે, અને એના પહેલા આવે છે તો ક નો અવાજ આપે છે. ડી જો છે તે ડીની અવાજ પણ આપે છે, અને દની પણ અવાજ આપે છે, જેમ કે ડોલમાં ડની અવાજ આપે છે, દક્ષામાં દનો અવાજ આપે છે. પરંતુ ઈનો સાઉન્ડ એ પણ થઈ શકે છે, જેમ કે એગમાં, પેનમાં. ઈ પણ થઈ શકે છે, જેમ કે ઈગલમાં. એ પણ થઈ શકે છે, જેમ કે એન્જિનમાં, એલિફન્ટમાં. પરંતુ એફનો સાઉન્ડ તો ફ જ રહે છે, જેમ કે ફિશમાં, ફ્રોગમાં. જી જે છે ક્યારેક ગની અવાજ આપે છે, તો ક્યારેક જીની જેમ, જેવી રીતે ગેટમાં ગની અને જીરાફમાં જની. એચની વાત તો આપણે કરી લીધી છે, ક્યારેક એ સાયલેન્ટ થઈ જાય છે, જેમ કે ઓનેસ્ટમાં,
અને ક્યારેક હ નો અવાજ આપે છે, જેમ કે હટમાં યા હેન્ડમાં. પરંતુ આઈનો પ્રોનાઉન્સિએશન ઇંકમાં અને પિલોમાં રસ્વ ઈ છે, જ્યારે સર અને ફરમાં સાયલન્ટ છે. આયરનમાં અને આયોડીનમાં આઈ સાઉન્ડ થાય છે, અને આઈસ્ક્રીમમાં સ્લાઇસમાં મોટી ઈ એટલે કે દીર્ઘ ઈનો સાઉન્ડ આપે છે. હવે જે તો જનો અવાજ કાઢે છે, જેમ કે જાર, જોકરમાં, અને કે જે છે તે કની અવાજ કાઢે છે, જેમ કે કિંગમાં, કાઇટમાં. એલ પણ એવી જ રીતે લની અવાજ કાઢે છે, લોકમાં અને લીફમાં. એમ જે છે તે મની અવાજ કાઢે છે, જેમ કે મેંગો, મૂન. હા, એન જો છે એનામાં કંઈક અંતર આવે છે, જેમ કે આપણે કહીએ નેલ તો નાનો અવાજ કાઢે છે, અને કહીએ મણીલાલ તો અણનો અવાજ કાઢે છે. અને ઓ જે છે એનું ઓ થઈ જાય છે, જેમ ઓરમાં, ઓપનમાં અથવા ઓ થઈ જાય છે ઓક્સમાં, ઓસ્ટ્રીચમાં, અને અ પણ થઈ જાય છે, જેમ કે અનિયનમાં, મંકીમાં. પછી ઔ પણ થઈ જાય છે, જેમ કે આઉટમાં અને આઉલમાં. અને એનની સાથે જ્યારે ઓ આવે છે ત્યારે વન પણ થઈ જાય છે, જેમ કે વંશમાં ઓ એન સી ઈ વંશમાં. પરંતુ પી પની અવાજ કાઢે છે, જેમ કે પેન્સિલમાં, પોસ્ટમેનમાં. ક્યુની અવાજ કાઢે છે, જેમ કે ક્વીન અને ક્વિલમાં. આર રની અવાજ કાઢે છે, જેમ કે
રોકેટ અને રિંગમાં પણ એસ જે છે એકલો હોય છે ત્યારે સન સોપ વગેરે સની અવાજ કાઢે છે અને એચની સાથે મળી જાય છે શિપ શર્ટ શેલ વગેરે શનિ અવાજ આપે છે. ટી જે છે ક્યારેક ટીનો અવાજ આપે છે, જેમ કે ટ્રી ટેબલમાં, અને ક્યારેક તનો અવાજ આપે છે, જેમ કે તાજમહેલમાં. હવે યુ જે છે ઉ પણ થઈ જાય છે, જેમ કે ઉમેશ ઉષા, અને અ પણ થઈ જાય છે, જેમ કે અમરેલા અર્ન. અને યુ તો રહે જ છે, જેમ કે યુટેન્સિલ યુનિફોર્મ ઇત્યાદિ. વી તો વની અવાજ કાઢે છે, જેમ કે વાનમાં વાસમાં, અને ડબલ્યુ ડબલ્યુની અવાજ કાઢે છે, જેમાં વ્હીલ અને વિન્ડોમાં. આ વીની અવાજને કંઈક મળતી જુલતી હોય છે, એટલે આવો શબ્દોના સ્પેલિંગની બાબતમાં આપણે સચેત રહેવું જોઈએ. એક્સની અવાજ જેમ કે એક્સરેમાં હોય છે તે એક્સની જ રહે છે. વાય જો છે તે યની અવાજ કાઢે છે, જેમ કે યાક યલો. ઝેડ ઝની અવાજ કાઢે છે, જેમ કે ઝૂ ઝીરો વગેરે. હવે જ્યારે પણ તમારે સામે ઇંગ્લિશનો કોઈ વર્ડ હોય તો તેનો પ્રોનાઉન્સિએશન બનાવવાની, કન્સ્ટ્રક્ટ કરવાની ચેષ્ટા કરો, અને જે પ્રોનાઉન્સિએશન સાચું બોલો છો તો તેને કોપી કરવાની કોશિશ કરો.
આમ કરવાથી તમારા પ્રોનાઉન્સિએશન અને સ્પેલિંગ પણ ઇમ્પ્રૂવ થશે.